નમસ્કાર, હું છું તોરલ. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. ટ્વિટર પર ફિટનેસ રમવાથી લોકોને શું ફાયદો? નેતાઓના પુશઅપથી લોકોને થશે આખરે લોકોને શું મળી જશે? પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી લોકો પરેશાન છે. જનતા પોતે પોતાના ગડબડાયેલા બજેટથી ત્રસ્ત છે અને અહીં કસરત પર પણ રાજનીતિ શરૂ થઈ ગઈ છે. પેટ્રોલ ડીઝલના ભાવ હવે સેન્ચુરી મારવા તરફ આગળ વધી રહ્યા છે. લોકો પરેશાન છે, પેટ્રોલ ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે. પેટ્રોલ પંપ ઉપર વાહન ચાલક જ્યારે પોતાના માટે બળતણ પુરાવા જાય છે ત્યારે વિચારે છે કે એમને કેટલા પૈસા આપવા પડશે, કારણ કે સવાર ઉગે છે અને પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થાય છે. આ અસહ્ય ભાવ વધારાથી પ્રજા ત્રસ્ત છે, રાહ જોઈને બેઠી છે, મીટ માંડીને બેઠી છે નરેન્દ્ર મોદી સરકાર તરફ કે કાંઈક એક આશાના સમાચાર આવે. પરંતુ આ સમાચાર આવવાના બદલે ભાવ વધારાના સમાચાર જ આવી રહ્યા છે. તો શું ખરેખર પેટ્રોલ ડીઝલના ભાવ વધારા ઉપર ક્યારે લાગશે બ્રેક? દિવસે ને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા જઈ રહ્યા છે અને બિલકુલ ફ્યુઅલની બ્રેક ફેલ થઈ ગઈ છે. આ જ વિષય પર વાદ વિવાદમાં આજે કરીશું ચર્ચા અને આ ચર્ચામાં ભાગ લેવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે બીજેપીના નેતા અમિત ઠાકર, કોંગ્રેસમાંથી છે નેતા સંજય પચવા અને રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યા. બિલકુલ, તો તોરલ આજનો જે મુદ્દો છે એ બિલકુલ ભાજપ સરકારની તરફ છે. ભાજપ સરકાર ઉપર જે પ્રકારના માથલા ધોવાઈ રહ્યા છે એ મુદ્દે છે સીધો સવાલ અમિત ઠાકરને. અમિતભાઈ, અચ્છે દિન આયેંગે, અચ્છે દિન આયેંગે એવી વાતો બહુ થઈ. 4 વર્ષ વીતી ગયા અને હવે 2 દિવસની અંદર ભાજપ સરકાર 4 વર્ષની સફળતાની ઉજવણી કરશે. પરંતુ લોકો આ સફળતા એટલા માટે નથી માનતા કે જ્યારે પેટ્રોલ પંપ પર જાય છે ત્યારે આંચકો લાગે છે. તો આ આંચકામાં રાહત ક્યારે લોકો અનુભવશે? એટલે આ ડિબેટના 2 પાસા છે. જે જનતાને રસ પડે, એક પાસું એ છે કે શું થશે આ પેટ્રોલ પ્રાઇઝીસનું. એનો પહેલી ચર્ચાનો જવાબ એ છે કે પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનજી, બાકીના અમારા બધા જ સિનિયર નેતાઓએ, માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે પણ આના ઉપર ચિંતા વ્યક્ત કરી અને આના પેટ્રોલ પ્રાઇસ કટ થાય એના માટેના એક્સાઇઝ ઘટાડવી જોઈએ એની સંબંધિત ખાતાઓને સૂચના પણ આપી છે. એટલે જે પ્રાઇસ છે એ જાણે સરકારના ધ્યાનમાં જ નથી આવી વાત નથી, કારણ કે આ મુદ્દે રાષ્ટ્રીય અધ્યક્ષ અને સરકાર આ બંને આ મુદ્દે ચિંતા વ્યક્ત કરીને એના કહી ચૂક્યા છે. આનો બીજો પહેલું એ છે કે આ આખી જે પેટ્રોલ ડીઝલની જે કોંગ્રેસ પી ચિદમ્બરમજીની ગઈકાલની પ્રેસ, એટલે કે સરકાર જાણે લૂંટવા બેઠી જે પ્રકારના એમના શબ્દો અને એ પી ચિદમ્બરમ જેવા સિનિયર નેતા પાસેથી આ વાત આવે. આપની વાત એટલા માટે અટકાવવી પડે છે કારણ કે સ્વાભાવિક રાજકીય પક્ષો તો આજ કરશે એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જનતા આમાં પીસાઈ રહી છે. જ્યારે કોંગ્રેસનું શાસન હતું અને પેટ્રોલના અને ડીઝલના ભાવ જ્યારે જ્યારે વધતા હતા ત્યારે તમે પણ રસ્તા પર ઉતરતા હતા. એ દિવસ પણ ન ભૂલવો જોઈએ કે રવિશંકર પ્રસાદ સાયકલ લઈને નીકળી જતા હતા અને વિરોધ કરવામાં આવતો હતો, મનમોહન સિંહના પુતળા બાળવામાં આવતા હતા જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા હતા. હવે તમારું શાસન છે તો જનતા તમારી પાસે જવાબ માંગશે. તમે ભૂતકાળની વાત ન કરો, તમે વર્તમાનની વાત કરો. બેન, વર્તમાનની જ હું વાત કરું છું કે પેટ્રોલ ડીઝલની પ્રાઇસના કારણે જે આખું આ એક ખાલી કોઈ કંપની કમાય છે, એટલે કોઈ કંપની એટલે બધી ભારત સરકારની જ કંપની છે 90% કંપની, એટલે કોઈના ખીચાની અંદર પૈસા જાય છે. આવો કેસ છે નહીં. વિષય શું છે કે જે આમાંથી પૈસાની કમાણી થાય છે ક્યાં જાય છે? તો એ જે 11 કરોડ લોકો યુવાનોને સ્ટાર્ટઅપ માટેની લોન મળી, મુદ્રા બેંકની લોન મળી, 31 કરોડ લોકો એ જનધનના ખાતા ખોલાવ્યા, એમાં ડાયરેક્ટ સ્કીમના જે પૈસા એ ડાયરેક્ટ ટ્રાન્સફર એમના ખાતામાં થાય છે, સબસિડીના પૈસા ડાયરેક્ટ એમના ખાતામાં ટ્રાન્સફર થાય છે. ઉજ્જવલા યોજનાના 11 કરોડ પ્લસ લોકોને જે ગેસના સિલિન્ડર મળ્યા,
એટલે આ પ્રકારે 30 કરોડ એલઈડી બલ્બ એ લોકોને મળ્યા, તો આ પૈસા કઈ વિદેશમાંથી નથી આવતા? અરે ભાઈ, અમે વાત સમજી ગયા અમિતભાઈ, પણ વાત એ છે કે જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે જાત જાતની વાતો આવતી હતી કે એક્સાઇઝ ડ્યુટીમાં રાહત આપવામાં આવે, અન્ય ટેક્સમાં રાહત આપવામાં આવે. યુપીએ સરકાર વખતે જે ભાવ વધારો હતો અને ત્યારબાદ નરેન્દ્રભાઈએ જે સ્પીચ આપી હતી એ સ્પીચ પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી છે અને એમાં વડાપ્રધાનની ટીકા કરે છે અને પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવાની વડાપ્રધાન શ્રી વાત કરતા હતા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે. ત્યારે અત્યારે નરેન્દ્રભાઈ તરફ લોકો એક રાહ જોઈને બેઠા છે કંઈક ટેક્સમાંથી રાહત મળે. જયવંતભાઈ, તમને સીધો સવાલ કે ભાઈએ વાત કરી કે જે પૈસા આવે છે એ બધી લોકાકારી યોજના માટે વાપરવા માટે વાપરવામાં આવે છે, આપણે એમાં ના નથી કહેતા, પરંતુ ક્યાંક ને ક્યાંક યુપીએમાં પણ એ સેમ ડામ અને એનડીએની સરકારમાં પણ સેમ પરિસ્થિતિ, લોકો ત્રસ્ત છે, તમે શું માનો છો? લોકો જરૂર ત્રસ્ત જ છે અને એમાં કોઈ બેમત જ નથી, કારણ કે પેટ્રોલ ડીઝલ એટલે આપણે રોજ સ્કૂટર કે કારમાં પુરાવીએ એના કારણે એનું અસર નથી થતી એટલી. પેટ્રોલ ડીઝલના કારણે ટ્રાન્સપોર્ટેશનના કારણે શાકભાજીથી માંડીને તમામ ચીજો જે જીવન જરૂરી છે રોજબરોજ આપણે જોઈએ છે, દૂધ છે, બધે જ કરિયાણું છે, બધું જ એ મોંઘું થાય છે, કપડાં લત્તા મોંઘા થાય છે. એટલે સરવાળે આની જે ચક્રવૃદ્ધિ વ્યાજની જેવી ઇફેક્ટ આવે છે એ બહુ મોટી આવે છે અને એના કારણે લોકો છે એ ત્રસ્ત થાય છે. એટલે એના માટેના કારણો અનેક હોઈ શકે, એના માટેના બચાવો અનેક હોઈ શકે. આજે જ હવે એકતા કપૂરે કેવું વાહિયત નિવેદન કર્યું છે કે ભાવ ગમે એટલા વધે, પુરુષો તો સ્ત્રીઓને ડ્રાઈવ માટે લઈ જ જવાના છે, એના ઉપર માથલા ધોવાઈ રહ્યા છે. આ જે મેન્ટાલિટી છે, લોકોની મેન્ટાલિટી છે. જયવંતભાઈ, આમાં આમ આપણે એકતા કપૂરની એટલા માટે વાત કરીએ કે એકતા કપૂર છે એ 5-7 ગાડીઓ ધરાવે છે, એકતા કપૂર છે એ 5-સ્ટાર કક્ષાના મકાનોમાં રહેતી હોય છે. આપણે જે વાત કરીએ છીએ સામાન્ય જનતાની વાત કરીએ છીએ. જનતા પીસાય છે, જનતા પરેશાન છે, અને શહેરના જે મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગ છે એને કેટલી મુશ્કેલી છે એ આ લોકોને ન સંભળાય, કારણ કે એ લોકો તો ઘોંઘાટિયા સંગીતમાં મસ્ત રહેનારા લોકો છે. આ લોકોના નિવેદન પાછળ જવાની જરૂર નથી. આપણે સીધી વાત કરીએ કોંગ્રેસના નેતા સંજય પટવા સાથે, કારણ કે વારંવાર માત્ર વિરોધ કરીને રસ્તા ઉપર નીકળે છે, કોઈ નક્કર પગલા વિપક્ષ લેતું નથી. શું કરો છો ભાઈ? દીપકભાઈ, વિરોધ પક્ષ તો સરકારનું ધ્યાન દોરે અને ઉગ્ર રજૂઆત કરે. હું તમને એક વાત યાદ કરાવવા માંગુ છું કે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે હોર્ડિંગો લગાડ્યા હતા કે બહોત હુઈ પેટ્રોલ ડીઝલ કી માર અબ કી બાર મોદી સરકાર. હવે હું એમ કહેવા માંગુ છું, અમરભાઈએ જે ઠાકર સાહેબે જે પોતાનો બચાવ કર્યો, મને લાગે છે કે એકદમ વાહિયાત આ ગઈકાલે જે કેબિનેટ મીટિંગ હતી, સંવેદનહીન સરકાર જ્યારે કર્ણાટકની ચૂંટણી ચાલી, એક મહિનો પ્રચારમાં એક પૈસો ભાવ ન વધાર્યો, જાણે જોઈને સરકાર જનતાને કઈ રીતે હેરાન પરેશાન કરવી, જનતાના ખિસ્સામાંથી કઈ રીતે રૂપિયા લઈ લેવા. અને હું તમને એક ધ્યાન દોરવા માંગુ છું દીપકભાઈ, કે 32% પ્રાઇસ રાઇઝિંગમાં રિલાયન્સ કંપનીને માત્ર 9,435 કરોડનો ફાયદો થયો છે. આ લોકોએ જે ચૂંટણી ફંડો લીધા હોય એ જે પેટ્રોલિયમ રિફાઇનરી કંપનીઓ ચલાવે છે પ્રાઇવેટ, એને સીધો ફાયદો કરાવવા માટે ફંડને આક્ષેપની વાત કરો છો. એનું શાસન કોંગ્રેસ પાછળથી યુપીના સરકારના સમયમાં પણ 73 ના ભાઈ સાંભળો, આસમાને પહોંચાતા ભાઈ, ત્યારે શું કરતા હતા તમે લોકો? સાંભળો દીપકભાઈ સાંભળો ને, ત્યારે 145 રૂપિયા, મને એક્ઝેક્ટ યાદ છે 13 મે 2014 જયારે છેલ્લી, ત્યારે $105 બેરલ હતું, ત્યારે પણ 71 રૂપિયા હતા. $40 બેરલમાં બી 65 રૂપિયા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નથી કર્યા લોકોના ખિસ્સામાંથી પૈસા કાઢવાનું. ગુજરાત યુપીએ સરકારે હંમેશા ભાવ હેક હાઈ રાઈઝ નથી કર્યા અને જે રીતે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એ મલ્ટીનેશનલ જેટલી કંપનીઓ છે, રિલાયન્સ, અદાણી, એસઆર, એને કઈ રીતે ખિસ્સામાં માલ જાય, પ્રાઇસ
વધે અને એ લોકોને સીધો ફાયદો થાય. દીપકભાઈ, યુપીએની સરકારમાં 145 ડોલર મચાવી રહી છે, પરંતુ એને જ્યારે સરકાર આપના શાસનમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ ખૂબ જ આસમાને પહોંચ્યા હતા અને આપની સરકાર જે ગુમાવી પડી એમાં એક કારણ આ પણ હતું. આ જ વિષય પર આગળ પણ ચર્ચા રહેશે યથાવત. ફ્યુઅલની બ્રેક ફેલ, આ જ વિષય પર વાદ વિવાદમાં કરીશું વાત. અને હજી પણ આ પેટ્રોલ ડીઝલના ભાવને અંકુશમાં લાવવા માટે શું સરકાર કોઈ દિશામાં પગલાં ભરશે કે કેમ, તે સવાલનો જવાબ મેળવીશું અમિતભાઈ પાસેથી બ્રેક બાદ. વેલકમ બેક. બ્રેક બાદ ફરી એક વખત વાદ વિવાદમાં આગળ વધીશું અને આપણી સાથે વધુ એક ગેસ્ટ જોડાઈ ગયા છે. પેટ્રોલ પંપ એસોસિએશનના પૂર્વ પ્રેસિડેન્ટ અરવિંદ ઠક્કર છે આપણી સાથે. અરવિંદભાઈ, આપનું પણ સ્વાગત છે. આપને જે હું પૂછવા માંગીશ કે જે બૂમરાણ ચાલી રહી છે, આમ જનતા બિલકુલ ત્રસ્ત થઈ ગઈ છે, પરેશાન થઈ ગઈ છે પેટ્રોલ ડીઝલની વધતી કિંમતો. સામાન્ય એક પરિવારમાં સમજી શકાય કે બે કે ત્રણ જણા ટુ વ્હીલર કે ફોર વ્હીલર લઈને જ્યારે નીકળતા હોય તો આખા જે દિવસનું જે તેમનું બજેટ છે, આખા મહિનાનું જે બજેટ છે, તે હવે બિલકુલ ગડબડ થઈ ગયું છે જે રીતે અચાનક જ ભાવ વધવા લાગ્યા છે. વાત તો સાચી છે, કારણ કે છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈએ છીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ખૂબ વધારો આવી રહ્યો છે. અને હમણાં જે સરકારે નવી પોલિસી 19 જૂન 2017 દિવસે કરી, ત્યારથી રોજ બરોજ ભાવ વધે છે અને ઘટે છે. અને ભારત સરકારે એક એવી પોલિસી નક્કી કરી છે કે ઇન્ટરનેશનલ ભાવની સાથે આ લોકોએ ભારત સરકારે નક્કી કર્યું તે પ્રમાણે ભાવ વધઘટ કરવા માટે. અત્યારે ઇન્ટરનેશનલના જે ભાવ છે, જે પહેલાં ભૂતકાળમાં 50 રૂપિયા 55 રૂપિયા પ્રતિ ડોલર હતા બેરલના, એને બદલે આજે લગભગ 80 સુધી પહોંચ્યા છે. એટલે ભાવ વધારવા સિવાય છૂટકો તો નથી જ. ભાવ વધાર્યા છે એ તો એની પાસે લોજિક પણ છે, કારણ કે મોંઘું એમને જો લાવવું પડતું હોય તો અહીંયા મોંઘું વેચવું પડે એમ છે. પરંતુ જો પ્રજાનો આક્રોશ હોય અને પ્રજાને ન ગમતી વાત હોય અને એના કારણે જો મોંઘવારી વધતી હોય તો સરકારે આ બાબતે થોડું ગંભીરતાથી વિચારવું જોઈએ. આ જ મુદ્દાઓ હતા જ્યારે કોંગ્રેસનું શાસન હતું અને આ જ મુદ્દાઓને હાઇલાઇટ કરીને ભારતીય જનતા પાર્ટી પ્રચાર કરતી હતી. અને હવે ભારતીય જનતા પાર્ટીનો જ્યારે વારો છે તો જનતાની તો પરિસ્થિતિ તેનાથી પણ વધુ વિકટ થતી જઈ રહી છે. તો સ્વાભાવિક છે કે જનતા સરકાર પાસે જવાબ માંગવાની છે. અમિતભાઈ, જે એક નવો વિવાદ હવે ચાલ્યો છે, ટ્વિટર પર ફિટનેસ રમવામાં આવી રહ્યું છે, શું આ ટ્વિટર પર ફિટનેસ રમવાથી આમ જનતાને કોઈ ફાયદો થશે? રાહુલ ગાંધી હવે મેદાને આવ્યા છે,
અને વડાપ્રધાનની ચેલેન્જ આપી દીધી છે કે હવે તમે પણ અમારી ચેલેન્જનો સ્વીકાર કરો અને ઈંધણના જે ભાવ વધી રહ્યા છે એને ઘટાડો. ચેલેન્જ કબૂલ છે તમને? બેન, પહેલાં તો રાહુલ ગાંધી એવી પાર્ટીના નેતા છે એવું એમણે જાતે સમજવું જોઈએ કે જે અટલ બિહારી વાજપેયીજીએ એ 46.50 રૂપિયામાં એમને પેટ્રોલ એમના હાથમાં સોંપ્યું હતું, જે 73 રૂપિયા સુધી જેમણે પી ચિદમ્બરમજીએ કાલે પ્રેસ કરી, એ જ નાણામંત્રી હતા અને 73 રૂપિયા સુધી એ પેટ્રોલને લઈ ગયા હતા. આજે અટલજીના રાજની અંદર જે વસ્તુ તમારી 47.5-46 રૂપિયા સુધી પહોંચી, એ વધારો કેટલો હતો? જ્યારે મોદીજીના રાજમાં 7% પ્રાઇસ હાઇક છે, એમના 73%, અત્યારે અમારા 75%, 2-2.5 રૂપિયાનો ફરક છે. જ્યારે કોંગ્રેસના રાહુલ ગાંધી બેન ભાષણ કરે તો એમણે 46% જેટલો વધારો કરી અને પછી એમની સરકારે અમને સોંપ્યું. હવે આ પ્રકારના જે નેતાઓ જે ભૂતકાળ જ ભૂલી જાય, એટલું તો જાણવી લેતા, ઘટાડવાની વાત કરતા હતા, તમે તો વધારીને બેઠા છો. બેન, આની સાથે એટલે મેં તમને કીધું ને કે બહુ જ અલગ અલગ પ્રકારના 146 રૂપિયા બેરલ ભાવ હતો અમિતભાઈ, ખબર હોય તો. સંજયભાઈ 2 મિનિટ, આનો એક ઇકોનોમિકલ આસ્પેક્ટ પણ છે. જ્યારે તમારો આ ઇકોનોમિકલ આસ્પેક્ટ જે છે એ કોંગ્રેસના શાસનમાં નહીં લાગુ પડતો હોય, ભારતીય જનતા પાર્ટીને જ લાગુ પડે છે. બેન, અમારે જ્યારે આ ઇકોનોમી આખા વર્લ્ડની ઇકોનોમી, અનેક દેશોની ઇકોનોમી એ લગભગ ડાઉનફોલ ઉપર હોય ત્યારે ભારતીય ઇકોનોમી ટકી રહી, આ પણ એક ચેલેન્જ હતી, એ પણ આપણે સમજવું પડે. મેં કીધું ને, બે અલગ અલગ પ્રકારના દર્શકો તમારા અને જોતા હશે. મોદી સરકાર આજે વિશ્વની સામે ભારતની ઇકોનોમી 7.5-8% સુધી લઈ ગઈ, જે વર્લ્ડ બેંક પણ કહે છે 9% સુધી જશે. તો ક્યાંક ને ક્યાંક આટલી બધી યોજનાઓ, પ્રજાની લાભકારી યોજનાઓ કરતા કરતા પણ તમારી જે ડેફિસિટ હતી, ફિસ્કલ ડેફિસિટ, એ તમે 5% અંદર લઈ આવ્યા, જે કોંગ્રેસ વખતે 10% હતી. પણ એમાં એમાં પ્રજા પીસાય એ કેટલે અંશે વ્યાજબી, આપણે બધી વાત સમજી જાય છે કે કોઈ સરકાર છે એ આર્થિક ઇકોનોમી, એક જ મિનિટ, આર્થિક ઇકોનોમી જાળવવા માટેની કોશિશ કરે છે, આવકારદાયક છે. પણ પબ્લિકનું શું અમિતભાઈ? જે પબ્લિક મોંઘવારીના મારથી પીસાઈને પંજામાંથી કમળમાં આવી અને એક આશા હતી, એનું શું? એ લોકો તો એ જ વિચારે છે ને કે ભાઈ જે સ્થિતિ પહેલા હતી એ જ સ્થિતિ અત્યારે રહી, કેમ આપણે એક્સાઇઝ ડ્યુટીમાંથી થોડી ઘણી રાહત ન આપીએ, કેમ રાજ્ય સરકારો વેટ ન ઘટાડે, આનો કોઈ જવાબ નથી અમિતભાઈ. દીપકજી, વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ, વિષય શું છે કે 73%થી 61% બી અમે જ લઈ ગયા હતા, 61 રૂપિયા, 73 રૂપિયાથી 61 રૂપિયા અમે જ લઈ ગયા હતા. જ્યારે ડાઉન લઈ ગયા ત્યારે તો મોદીજીની જય જયકાર આ કોંગ્રેસના લોકોએ ના કરી. અત્યારે માની લો કે તમે જ કોંગ્રેસના લોકો જે માટે બધા જ પ્રકારના હથિયારો લઈને ઉતરી પડ્યા છે માર્કેટમાં, તો એમણે એટલું સમજવું પડે કે 4 વર્ષે તમારાથી અમે 2 રૂપિયા જ આગળ ગયા છે. અને અને હું તમને ભરોસો આપું છું આ તમારી પ્રસિદ્ધ ચેનલના માધ્યમથી સામાન્ય જનતા કે અમે એક્સાઇઝ ઘટાડીશું ત્યારે તમે આ કોંગ્રેસના લોકો ઢોલાવવા માટે રસ્તા ઉપર નથી આવવાના. અમે જનતાને પ્રોમિસ કરી રહ્યા છીએ કે 100% વિચાર કરીશું. અમારા નેતાઓ પણ આ મુદ્દા ઉપર છેલ્લા 3 દિવસમાં અનેક વખત બોલી ચૂક્યા. એટલે એક બાજુ ઇકોનોમીને જાળવવાની છે, વર્લ્ડની અંદર રૂપિયો એટલો જ મજબૂત રહે. આ જો આ વસ્તુને કોંગ્રેસ એવું કરવા માંગે છે કે એવું પ્રેશર ઊભું કરે કે જેના કારણે પ્રેશરમાં આવી અને અમે એટલી હદે બધું ઘટાડી દઈએ કે એક બાજુ ઇકોનોમીમાં તહેશ નહેશ થઈ જાય, તોફાન થઈ જાય, એ પ્રકારે તમારી ઇકોનોમી. અમિતભાઈ, એવું શક્ય તો એટલા માટે નથી બનવાનું કે આપણી કરતા ત્યાં હોશિયાર લોકો બેઠા છે, નરેન્દ્રભાઈની ટીમમાં લોકો બેઠા છે અને એટલા થઈ રહ્યું છે, કોઈ વ્યવસ્થિત વ્યૂહરચના કરે છે. પરંતુ પ્રજાને અપેક્ષા ભાજપ અને નરેન્દ્રભાઈ તરફ છે, દબાણમાં નથી આવવાના. તમે દબાણમાં આવો, આમાં આપણે પોલિટિક્સ ને લાવવા કરતા જે પ્રજા પરેશાન છે એની ચિંતા છે. સંજયભાઈ, તમે ક્યાંના બેઠા બેઠા બોલો છો, શું કહેવા માંગો છો? અરે દીપકભાઈ, શું ખોટા ઇકોનોમિક આંકડા રજૂ કરે? ઇન્ડિયાનું ઓઇલ ભૂટાનમાં 52 રૂપિયા મળે. હવે આ એક કહેવત છે કે 40 રૂપિયામાં હતું, વેપારી
જુઓ ને પણ તમે કાઢીને જુઓ ને બેરલ શું ભાવ હતા, તમે શું લોકો માં ખોટા આંકડા રાખો. ચલો રાજકીય રાજકીય પક્ષોની જે આક્ષેપની જે આખી આ લડાઈ છે એમાં નથી પડવું. અમે તો માત્ર ને માત્ર એટલા માટે આ મુદ્દો ઉઠાવી રહ્યા છે કારણ કે જનતા આમાં પીસાઈ રહી છે. જનતાની જે તકલીફ છે તેને દૂર કરવા માટે આખરે સરકાર શું પગલા લેશે અને વિપક્ષ ખરેખર આ દિશામાં પોતાના ફાયદા માટે નહીં જનતાના ફાયદા માટે અવાજ ઉઠાવશે કે કેમ? જયવંતભાઈ, ખરેખર રાજ્ય સરકારોએ વેટ ઘટાડવું જોઈએ કે કેન્દ્રએ એક્સાઇઝ પર કંઈક વિચારણા કરવી જોઈએ, શું લાગી રહ્યું છે? કારણ કે હવે આ દિશામાં વિચારવું અને પગલાં ભરવા અનિવાર્ય થઈ પડ્યા છે. રાજ્ય સરકારોએ વિચારવું જોઈએ, પરંતુ રાજ્ય સરકારની જે આવક છે, આપણે ગુજરાતની જ વાત કરીએ સ્પેસિફિકલી, કારણ કે કદાચ મારા ધ્યાન પ્રમાણે ગોવામાં આપણા કરતાં સસ્તું પેટ્રોલ મળે છે કારણ કે ત્યાં વેટ ઓછો લાગે છે. જ્યારે નરેન્દ્ર મોદી અહીંયા ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે એ વેટ ઘટાડતા નહોતા અને કેન્દ્ર સરકાર ઉપર સતત આક્ષેપો કરતા હતા અને એનો કદાચ લાભ પણ મેળવતા હતા અને લાભ મેળવ્યો જ છે, એમાં દેખીતું છે. પરંતુ અત્યારે ગુજરાતમાં અત્યારે પણ વેટ ઘટતો નથી, એનું કારણ છે કે આપણે ત્યાં દારૂ પર પ્રતિબંધ છે, બીજું બધું છે, એટલે એના કારણે અહીંયા એ ઘટાડવું મુશ્કેલ છે. એટલે તમે જુઓ કે જીએસટી ઉપર કોંગ્રેસ સફળ ન થઈ અને ભાજપ સફળ ગયો, એનું કારણ એ જ હતું કે પેટ્રોલિયમ પદાર્થો છે એની ઉપર જે વેટ લાગે છે અમને ચાલુ રાખવા દો, જીએસટીમાં એ તમે ન લાવો. કારણ કે જો જીએસટીમાં લાવે તો રાજ્યોને મોટી ખોટ જાય, જે ગુજરાતે કેરળે બધા જ વિરોધ એ સમયે કરેલો કોંગ્રેસની સરકાર હતી. એટલે એ એક મુખ્ય પાસું છે. બીજું કે આપણે આંતરરાષ્ટ્રીય પાસું પણ વિચારવું જોઈએ. અત્યારે ઈરાન અને રશિયા સામે અમેરિકાએ પ્રતિબંધો લાદ્યા છે, વેનેઝુએલા સામે પ્રતિબંધો લાદ્યા છે, આ બધાના કારણે પછી ઓપીઈસી જે પેટ્રોલિયમ બનાવતા દેશો છે એનું ઉત્પાદન ઘટ્યું છે. એટલે આ બધા જ કારણો છે. સરકાર સરકાર જયવંતભાઈ ક્યાંકથી આવક વધારે મેળવીને થોડી ઘણી રાહત આપે તો લોકોને રાહત નો મલમ લગાડવાની જરૂર નથી લાગતી, કારણ કે આમાં તો ઊંધાકરણ લગાડવા જેવું થાય કે બીજા કોઈક રીતે વધારે આવક વધારે, પોતાના ખર્ચા ઘટાડે, કેન્દ્રીય પ્રધાનો છે બીજા બધા થોડા ભપકા ઓછા કરે. અને મોંઘવારી આજની અંદર જયવંતભાઈ તમારી વાતનું સન્માન કરતા, ભપકા તો સાવ બંધ જ થઈ ગયા છે. કોઈ પણ મિનિસ્ટરને મોદીજી આવ્યા એ દિવસથી ફાઈવ સ્ટાર હોટલમાં બેસવાની છૂટ નથી. કોઈ પણ મિનિસ્ટર કે કોઈ પણ એમપીને જે કહેવાય ને કે ઇકોનોમિક ક્લાસની અંદર જ સફર કરવાની છે. ભપકા તો મોદીજીએ પહેલા દાડે બંધ કરી દીધા. 45,000 કરોડની જાહેરાતો પર્સનલ, અરે પ્રશંસાની 45,000ની જાહેરાતો કરી શું અમિતભાઈ વાત કરે? તમારા એક કર્ણાટક રાજ્ય ઉપર તમારું આખો દેશ ચાલે છે બરાબર, એના માટે તમારે મારી મચડી નથી આ સરકાર લાવી પડી. માટે ભારતીય જનતા પાર્ટી પણ ઓછા પ્રયાસ નથી કર્યા. એક તમે તમે નરેન્દ્રભાઈના પોસ્ટરોને જાહેરાત માટે કોઈ ખાસ અંકુશ નહોતી લાવી શકી તો ભારતીય જનતા પાર્ટીએ મોટી મોટી વાતો કરી ચોક્કસ, પરંતુ કોઈ જ અંકુશ નથી જ લાવી શકી. એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ્સ. ખરેખર હવે એક્શનની જરૂર છે. વાતો ખૂબ થઈ ગઈ, વિશે કરીશું ચર્ચામાં આગળ. બ્રેક બાદ
ઈંધણના ભાવ દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે અને જનતા હવે વધતા ઈંધણના ભાવથી ત્રસ્ત બની છે. બિલકુલ તોરલ, આજે આપણે જે આખો ઘટનાક્રમ અડધો કલાકથી ચર્ચા કરી રહ્યા છીએ, મનોમંથન કરી રહ્યા છીએ ભાજપના નેતા સાથે, કોંગ્રેસના નેતા સાથે, રાજકીય વિશ્લેષક સાથે, પણ આપણને એનો તોડ મળતો નથી. પ્રજા પરેશાન છે. આપણે પહેલાં જ જેમ કીધું એમ કે પેટ્રોલ પંપ પર લાગતી લાંબી કતારોમાં ઊભા રહેલા વાહન ચાલકોને ખ્યાલ નથી આવતો કે એમને એક લીટર પેટ્રોલના કે એક લીટર ડીઝલના કેટલા પૈસા આપવા પડશે. કારણ કે થોડા દિવસો પહેલાં બળતણ પુરાવ્યા પછી ભાવ ફરી વધે છે અને પ્રજા ખરેખર વિચારતી થઈ ગઈ છે. આનો એક કોઈ નિચોડ આવવો બિલકુલ જરૂરી છે. યુપીએ સરકારે નથી કર્યું, એનડીએ સરકાર પાસે આશા હતી. ચાર વર્ષ પહેલાં નરેન્દ્ર મોદી તોતિંગ બહુમતીથી જીત્યા. સમગ્ર દેશની નજર નરેન્દ્રભાઈ તરફ છે. નરેન્દ્રભાઈ ક્યારે એક રાહતરૂપી જાહેરાત કરશે? બિલકુલ, તો આ જ વિષય પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને આ ચર્ચામાં આપણે આગળ વધીશું. સંજયભાઈ, સીધો સવાલ હું આપને એ પૂછવા માંગુ છું કે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને વડાપ્રધાન મોદી સામે જે રીતે ચેલેન્જ મૂકી છે કે ઈંધણના ભાવ ઘટાડવામાં આવે નહીં તો આંદોલન કરવામાં આવશે, ઈંધણના ભાવની ખૂબ ચિંતા હવે કોંગ્રેસને થઈ રહી છે, તમારું જે જે રાજ્યમાં શાસન છે, ખૂબ ઓછા રાજ્ય છે, પંજાબ અને કર્ણાટકની જો વાત કરીએ તો પંજાબ અને કર્ણાટકમાં વેટ ઘટાડીને ખરેખર ભાવ ઘટાડો કરી શકશો? બેન, જ્યારે આખા ઓવરઓલ હિન્દુસ્તાનમાં રાહુલજીએ જે વાત કરી છે એ ઇન્ડિયાની તમામ સ્ટેટમાં જનતાને રાહત થાય અને ભારતીય જનતા પાર્ટીની જો સંવેદના હોય તો એને તાત્કાલિક ધોરણે માત્ર ને માત્ર ચેલેન્જ તો કરી દીધી છે, પણ હવે તમે શું કરવાના છો? શરૂઆત તમારાથી કરો ને ભાઈ, તમારી જે સરકાર છે તમારા દાખલો બેસાડો ને. નહીં, અમે આ કરીશું. પંજાબમાં ને કર્ણાટકમાં જોશો તમે કે અમિતભાઈ તમે ધોની સંતાડો છો, તમે લોકોને લૂંટવા સિવાય કોઈ કામ નથી કર્યું. અમારા સ્ટેટમાં, બાકી તો ઓવરઓલ સ્ટેટમાં અમિતભાઈ ને પૂછો ને કે ક્યારે કરશે. અરવિંદભાઈ, આપણે કદાચ આ ભાજપ કોંગ્રેસ ની વાતમાં જે ચર્ચા ચાલે છે તો સાંભળવી જ પડશે, કારણ કે ક્યારે કરશે એ તો કેન્દ્ર સરકાર નક્કી કરશે. પરંતુ તમે જે પેટ્રોલની જે વ્યવસાય સાથે સંકળાયેલો છો, પેટ્રોલ ડીઝલ સાથે, તમને ઓવરઓલ શું લાગે છે સરકાર પાસે ક્યાં ક્યાં વિકલ્પ છે અને કેટલા અંશે આ ઘટાડો થઈ શકે અને પ્રજાને ક્યારે રાહતરૂપી સમાચાર આવી શકે તેમ છે? કેન્દ્ર સરકાર, જ્યારે આપણે એનડીએ સરકાર પાવરમાં આવી એ વખતે ડીઝલ ઉપર 3 રૂપિયા અને 56 પૈસા એક્સાઇઝ હતી, જેને બદલે આજે 15 રૂપિયા અને 33 પૈસા થયા છે, તો લગભગ 12 રૂપિયા જેવી એક્સાઇઝ પર લીટર એમાં વધી છે. અને પેટ્રોલમાં 9 રૂપિયા અને 48 પૈસા હતી, એને બદલે આજે 10 રૂપિયા 19 રૂપિયા અને 48 પૈસા. હવે એ લોકોએ એક્સાઇઝ સરકારે એટલા માટે વધારી હતી કે જ્યારે ડોલરના અને બેરલના ભાવ ઓછા હતા તો એ વખતે એ લોકોને વિકાસ માટે જે પૈસા જોતા હતા એ હવે એકઠા થઈ ગયા છે અને એ વખતે પબ્લિકને લાભ ઓછો મળ્યો હતો. પરંતુ જ્યારે આખા સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારવાનો જ્યારે વિરોધ થઈ રહ્યો છે તો, અને સરકાર પાસે તો ઇન્કમ વધારવાના ઘણા બધા માધ્યમો હોય છે, તો કોઈ જગ્યાએથી માધ્યમમાંથી વધારીને અને જો આમાં હાથ આપે તો પ્રજાની થોડીક લાગણી પણ વધે. કારણ કે લગભગ 14 તારીખથી હું આ ટીવીમાં જોઈ રહ્યો છું ને, ઘણીવાર આવી રીતે ઇન્ટરવ્યૂ પણ આપ્યા કે આપણે કર્ણાટકનું ઇલેક્શન પત્યું ત્યારથી ભાવ વધારવાના ચાલુ થયા. 19 દિવસ બંધ હતું અને હવે 14 દિવસથી આ લાગે છે. શું તમને કેટલો ઘટાડો થઈ શકે ને કેવી શક્યતા? ઘટાડવા માટે તો સરકાર ધારે તો ગમે એટલું એ લોકો ઘટાડી શકે એમ છે, પણ પ્રજાને તો હું એવું માનું ત્યાં સુધી રૂપિયા 2 રૂપિયામાં રસ નથી. 5 રૂપિયાથી વધારે જો ઘટાડો આવે તો જ પ્રજામાં રાહત થાય એવું આજે અમારા ત્યાં જે બધા ગ્રાહકો આવે છે પેટ્રોલ ડીઝલ લેવા માટે, એ લોકો પણ હૈયાવરણ આ જ કહે છે. તમને તો ડાયરેક્ટ ના કહે પણ અમને તો કહેતા હોય છે, પણ અમે તો ટ્રેનર છીએ. આ સીધો પ્રજાનો સવાલ છે. પ્રજા એવું ઈચ્છે છે કે 5 રૂપિયા ઘટે, કારણ કે તમે જે પ્રમાણે ઇકોનોમીની વાત કરો છો તો કેન્દ્ર સરકાર માટે પણ આ કઠિન છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રજાને રાહત જોઈએ છીએ. અરવિંદભાઈ એક પેટ્રોલ પંપ ધરાવે છે, ત્યાં આવનારા હજારો વાહન ધારકોની એની પાસે જે વાત આવી છે, એનો જે અવાજ આવ્યો છે, એમણે સીધી વાત કરી. એટલે
અરવિંદભાઈ પેટ્રોલ પંપ ધરાવે છે એટલે જ અરવિંદભાઈને ખબર છે એવું તો નથી. અમને પણ ખબર છે, અમે બી જનતા જ છીએ, અમે પણ પબ્લિકની વચ્ચે રહીએ છીએ. તમે પેટ્રોલ પંપ પૈસા આપો છો એટલે કહેવાનો મતલબ છે કે અરવિંદભાઈએ વાત સારી રીતે કરી, મારા વડીલ છે, એમનું સન્માન છે. પરંતુ છેલ્લા 3 દિવસના અમારા બધા જ નેતાઓના વક્તવ્યો, પેટ્રોલિયમ મિનિસ્ટરનું આની ઉપરનું નિવેદન, એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાની સંદર્ભમાં વિચારણા માટે સૂચના આપવામાં આવી છે, તો આ સંદર્ભની ચર્ચા હવે ઘટવાની દિશાની અંદર વાત, એની ચર્ચા ગંભીરતાથી ચાલુ થઈ છે. એટલે જનતા માટે રાહતના સમાચાર માટે પાર્ટી અને સરકાર બંને સારી રીતે વિચારે છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ જ્યારે કહેતા હોય તો વિચાર્યા વગર કે મસલત વગર વાત ના કરે. એટલે કહેવાનો મતલબ એ છે કે સારા સમાચાર મળી બી શકે, પરંતુ વિષય એ છે કે સરકારને 3 પહેલું છે. એક, ઇકોનોમી મજબૂત રાખવાની છે, વિશ્વ વચ્ચે ઊભું રહેવાનું છે. બીજું, પ્રજાની જરૂરિયાતો પૂરી કરવાની છે. આજે જે પ્રજા કલ્યાણકારી યોજનાઓ છે, જે માળખાકીય સુવિધાઓ ઉભી કરવી છે, એ બી કરવાનું છે, એના માટે બી પૈસા જોઈએ. લીડરશીપ, પોપ્યુલર લીડરશીપ જે કોંગ્રેસ અત્યારે વિપક્ષમાં સ્વાભાવિક રીતે કરવાનો ટ્રાય કરે, એ પોપ્યુલર લીડરશીપની પરિભાષામાં ફસાયા વગર જનતાનું ધ્યાન રાખવાનું. અમિતભાઈ, તમે સારી રીતે જાણો છો કે યુપીએ સરકારના પતન પાછળ સૌથી મોટું જો કારણ હતું તો પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો હતો, અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને કારણે જ મોંઘવારી માજા મૂકે છે, અને મોંઘવારી જ મેઇન કારણ હતું આપણે લાસ્ટ ટાઈમ જે લોકસભાની ચૂંટણી થઈ એને લઈને, અને એને લઈને ભાજપના તમામ નેતાઓએ ભયંકર રીતે આરોપો મૂક્યા હતા યુપીએ સરકાર ઉપર કે યુપીએ ન ઘટાડ્યું. એટલે મારું કહેવાનો મતલબ એમ છે કે ભાજપ સરકાર સામે પણ એક આ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો એક જે મુદ્દો છે, એક મોટો પડકાર છે ને. એટલે આમાં જે એક ગીત બન્યું હતું ને ચૂંટણી વખતે, મોદીને પલ્સ ખબર છે, જનતાની હિતોનું રખેવાળી કરવા વાળો માણસ આજે દિલ્હીમાં બેઠો છે. અને અમિતભાઈ, તમે એમ કહી રહ્યા છો કે કલ્યાણકારી યોજનાઓ ચલાવવા માટે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારવા પડે એટલા માટે સરકાર વધારી, એક રીઝન તમે આપી રહ્યા છો. ત્રણ રીઝન પર વાત કરી રહી છું. તમે એક વસ્તુ સમજો, સામાન્ય માણસનું ખિસ્સું કપાઈ રહ્યું છે. સામાન્ય માણસ હવે ડે ટુ ડે લાઈફ જીવવા માટે મુશ્કેલી અનુભવી રહ્યો છે. સરકારના ઓફિશિયલ આંકડા છે કે યોજના મોંઘવારીનો રેટ હતો, જે પ્રવક્તાને તમે પૂછો કે કર્ણાટક ને પંજાબ માં ઘટાડશો ત્યારે તો એ ગાડી અથડાઈને ભાગી ગયા. એમને તો કઈ જવાબ આપ્યો નહીં, એમને તો કોઈ જવાબ આપ્યો નહીં. હું તો તમને જવાબ આપું છું, અમે તો કોઈ દિવસ વેટ ઘટાડવા માટે અમે તો પબ્લિકલી કીધું અમે નહીં ઘટાડીએ છું. અમે એક્સાઇઝ ઘટાડવામાં અમારા સરકારના પ્રવક્તાએ, પેટ્રોલ મિનિસ્ટરે એક્સાઇઝ ઘટાડવાની અંદર વિચારણા ચાલી રહી છે. ગમે ત્યારે સવેણાએ સારા સમાચાર આવશે, સવેણાએ સારા સમાચાર આવશે. પરંતુ એના પછી 30 પૈસા, પરંતુ સરકાર ઉપર જવાબદારી છે કે એ જવાબદારીમાં સરકાર ખોટી ઊણી ના ઉતરે. એને ઇકોનોમી બચાવી છે, જનતાનું કલ્યાણ કરવાનું છે, અને જનતાના ખીચા ઉપર માર બી નથી મારવાનો. આની આ ખાંડા ઉપર ચાલવાની વાત છે. સરકાર વારંવાર કહી રહી છે કે જનતા માટે જ આ બધું કરવામાં આવી રહ્યું છે, પરંતુ શું જનતા આનાથી સંતુષ્ટ થઈ શકે ખરી? જે પ્રકારે ભાવ વધી રહ્યા છે, જનતા રોજે રોજ પીસાઈ રહી છે, જનતા સમજી શકશે આ કલ્યાણકારી યોજનાઓની જે આખી વાત છે? ના, સમજી ન શકે. જનતા માટે એક 3 વર્ગ છે જનતામાં. એક તો અમે આપણે એકતા કપૂરની વાત કરી, એને કોઈ ફરક નથી પડતો. બીજો, મારી વાત પૂરી થવા દો. ગરીબને એની કોઈ પડી નથી. બીજો સૌથી વધુ અસર પડતી હોય તો મધ્યમ વર્ગને પડે છે. મધ્યમ વર્ગ બોલકો છે. મધ્યમ વર્ગની તમામ જે કહેવાય કે બધી રીતે એને પડતા ઉપર પાટવું પડે છે. આજે સ્મોલ સેવિંગ સ્કીમ હોય, ઇન્કમ ટેક્સ હોય, કોઈ જાતની એને રાહત મળતી નથી.
એને કદાચ એ વાતે સંતુષ્ટ છે કે ભાઈ આ વિકાસના કામો થાય છે, પરંતુ એનો ઉપાય નથી. એને જે રોજ દેખાય છે કે પેટ્રોલ ડીઝલ આપણી પાસે કોઈ એવું મિકેનિઝમ નથી કે મોંઘવારી એકવાર વધી ગઈ તો એને નિયંત્રણમાં રાખવા માટે. આજે જીએસટી ઓસ્ટ્રેલિયામાં પણ આવ્યો હતો, ઓસ્ટ્રેલિયામાં કોમ્પિટિશન બોર્ડ બનાવવામાં આવ્યું અને જીએસટીના કારણે ભાવ ઘટે, રેટ ઘટે તો એના ભાવ ઘટવા જોઈએ એવું એક ત્યાં નિયંત્રણ મિકેનિઝમ બનાવવામાં આવ્યું. આપણે ત્યાં હજી મિકેનિઝમ બન્યું નથી. એટલે આ બધી જે વસ્તુ છે. બીજું એ છે કે વીરપ્પા મોઇલીએ એક સ્ટેટમેન્ટ કર્યું હતું જ્યારે પેટ્રોલિયમ પ્રધાન હતા, એ કદાચ આપણે યાદ કરવું જોઈએ કે ભારત પેટ્રોલિયમ બાબતમાં સ્વનિર્ભર બને એ માટે પ્રયત્ન થાય છે, પરંતુ પેટ્રોલિયમ લોબી જે છે ઇન્ટરનેશનલી એને થવા નથી દેતી. આ બહુ ચોંકાવનારું નિવેદન છે જેના તરફ કોઈનું ધ્યાન નથી ગયું. પછી બીજી વાત એ છે કે પેટ્રોલિયમ પર ટેક્સ એટલા બધા લાગે છે એના કારણે સરકાર એ આવક એના ઉપર નિર્ભર રહે છે. ટેક્સના કારણે ઘણા બધા સેસ લાગે છે, ડ્યુટી લાગે છે. હવે એ ટેક્સ નેટ તમારે વધારવો પડે. એટલે અત્યારે જીએસટીમાં એ રેટ નેટ વધી રહ્યું છે, ટેક્સ નેટ વધી રહ્યું છે, લોકો વધુ એ ટેક્સની જાળમાં આવી રહ્યા છે, પરંતુ એને સમય લાગશે. એટલે એ પછી કદાચ હજી આપણને અસર જોવા મળશે. અને ત્રીજું જેમ મેં કીધું કે ભપકા ઘટાડવા પડે કેન્દ્ર સરકાર. આજે તમે જુઓ કે કોઈ પણ એમએલએ હોય, દિલ્હીમાં આપણે જોયું કે 400% પગાર વધારી દીધા, આમ સેવાના નામે મેવા ખાવાની જ વાત કરે છે. કેમ પોતાના પગાર ઘટાડી ન શકે? એક દિવસનો પગાર જતો કરો, તમે કેમ આ બધું ન કરી શકો જનતા માટે? બિલકુલ, ઘણું બધું થઈ શકે છે. અમિતભાઈ, ઘણા બધા સવાલો જયવંતભાઈએ પણ ઉઠાવ્યા છે. જેવી ચૂંટણી જાય લોકો હવે ચૂંટણીથી ડરવા લાગ્યા છે. ચૂંટણી જશે ને ફરીથી ભાવ વધારો થઈ જશે, એક તરફ એવો આક્ષેપ થઈ રહ્યો છે. બીજી તરફ કેન્દ્રમાં આપની સરકાર છે, મોટાભાગના રાજ્યોમાં આપની સરકાર છે. એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરી શકાય, જેટલો થઈ શકે એટલો કરી શકાય. રાજ્ય સરકારોને કહી શકાય વેટમાં ઘટાડો કરી શકાય. શા માટે આ બધા પગલાં નથી ભરતા? હજી પણ રાહ જોઈ રહ્યા છો કે 2019 આવે અને 2-3 કર્ણાટકની ચૂંટણી જયારે ચાલતી હતી ત્યાર સુધી વધારો ન થયો, અને કર્ણાટકની ચૂંટણી જેવી ચૂંટણીની સાથે ન જોડવું જોઈએ. કારણ કે જે નીતિ છે એ મુજબ કંપનીઓના હાથમાં છે કે આને ક્યારે વધારવું અને એને જે ઇન્ટરનેશનલ રેટ છે એની હાથમાં છે. બેન, કંપનીઓ સરકારના હાથમાં છે, પરંતુ એની એની આખી યોજના જે નીતિ બની ગઈ, નીતિ કે રોજ સરકાર પાસે આવવાનું, કેબિનેટ પાસે આવવાનું, કેબિનેટ એટલે મિનિસ્ટર એને ડિક્લેર કરે એવું નહીં. એ કંપની એનું જે વિશ્વના બજારમાં જે ફ્લક્ચ્યુએશન આવે એ ફ્લક્ચ્યુએશનના આધારે વધારો ઘટાડો કરી શકે. હવે આની અંદર જે સરકાર, બેન, જો પેટ્રોલ ઉપરના ભાવનો વિરોધ હોય તો દુનિયામાં તો કોઈ પણ ટેક્સનો પણ વિરોધ હોઈ શકે. હવે ટેક્સ આપ્યા વગર તો કોઈ દેશની જનતા રહી ના શકે. ટેક્સથી જ આ શાસન ચાલે છે. પૈસા કે બહારથી તો લોનથી આવવાના નથી. એટલે જનતા જે કહી રહી છે આપણે, આ અમારો સવાલ નથી. જનતા જે કહી રહી છે ટેક્સ ભરવા માટે જનતા નથી પડતી, પણ તમે જે રીતે ટેક્સ વસૂલી રહ્યા છો, જે રીતે ભાવ વધી રહ્યા છે એના પર તો તમે કંટ્રોલ લાવી શકો ને? સરકારની તો એ જવાબદારી છે કે નહીં? જનતા માત્ર એટલું ઈચ્છે છે. બેન, મેં તમને વારંવાર એક જ વસ્તુ કહું છું કે સમયે સવેળાએ સારો નિર્ણય આવશે. આ મુદ્દે જનતાની ચિંતા કરવાની છે, કરીશું, પરંતુ સાથે સાથે જે અમારી જવાબદારી છે એના ઉપર અમે કામ કરી રહ્યા. અચ્છા, આપણે બ્રેક પર જતા પહેલા અરવિંદભાઈ પાસે એક વાત સમજવાની કોશિશ કરીએ. અરવિંદભાઈ, પહેલા સિસ્ટમ પેટ્રોલિયમ મંત્રાલય પાસે હતી અને હવે ઓઇલ કંપનીઓ રોજબરોજ ભાવ નક્કી કરે છે. એક પેટ્રોલિયમ પેદાશો સાથે સંકળાયેલા તમે વ્યક્તિ છો, તમે શું માનો છો કે આ નિર્ણયને હિસાબે આ બધું ફ્લક્ચ્યુએટ વધારે થાય છે? ના ના, આ નિર્ણયના હિસાબે તો નથી, પણ ખરેખર એક્સાઇઝ ડ્યુટી અને જે ઇન્ટરનેશનલ ભાવ, આમાં બે પરિબળ ભેગા થયા છે. એક તો રોજબરોજ ભાવના હિસાબે પણ આ વધુ જરા તકલીફ થઈ છે, અને ઇન્ટરનેશનલ ભાવમાં જે વધારો થયો છે તેના કારણે આ મોટો પ્રશ્ન આવ્યો છે. અને ખાલી પેટ્રોલ ડીઝલમાં આ ભાવ નથી વધ્યા, કેરોસીનના ભાવ પણ વધ્યા છે અને એલપીજી સિલિન્ડરના ભાવ પણ વધ્યા છે. પણ મારું તો એક પ્રજાને પણ મારું તો એટલું કેવું છે કે કોંગ્રેસ સરકાર હોય કે ભાજપ સરકાર, અમે તો ન્યુટ્રલ છીએ, વેપારી છીએ, એટલે અમારે કોઈ પોલિટિકલ નથી. પણ હું એવું માનું છું કે આ સરકાર બનાવનાર પ્રજા અને જનતા છે. આ સરકારને ચૂંટનાર અને બનાવનાર સરકાર પ્રજા અને જનતા છે. તો જનતાની ઈચ્છા મુજબ જો રાજ થાય તો પ્રજાને રાહત થાય અને એમાં આનંદ થાય. તો સરકારે એવા નિર્ણય લેવા જોઈએ કે જેમાં પ્રજાને રાહત થાય,
પછી એમાં પક્ષ કોઈ બી હોય, તો મારી ઈચ્છા એવી છે કે અત્યારે જે પ્રજાની ઈચ્છા છે એ મુજબ જો સરકાર નિર્ણય લે તો બધું સારું સારું થઈ જાય. તો જે રીતે સવાલ એ છે, આક્ષેપ એ થઈ રહ્યો છે કે કર્ણાટકની ચૂંટણી પત્તાની સાથે જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા, અમિતભાઈ જોકે તેના બચાવમાં કહી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલનો જે ભાવ વધારો છે તેને ઇલેક્શન સાથે ન જોડવું જોઈએ, પરંતુ અમિતભાઈને હું યાદ કરાવું કે 2012માં સુષ્મા સ્વરાજે ટ્વીટ કર્યું હતું અને કહ્યું હતું કે કોઈ પણ રાજ્યની ચૂંટણી પત્તાની સાથે જ ભાવ શા માટે વધી જાય છે. આ સવાલ સુષ્મા સ્વરાજનો હતો કોંગ્રેસની સામે, તો સ્વાભાવિક કે આ સવાલ હવે ભારતીય જનતા પાર્ટી સામે પણ ઉઠવાનો જ છે. વાદ વિવાદમાં આગળ વધીશું, બ્રેક બાદ. લોકો તમારાથી દૂર થઈ જશે અને તમને નુકસાન થશે એવો ભય નથી લાગતો? બેન, ચિંતા કરવાનું વારંવાર કહી રહ્યો છું અને થશે, પણ જે મારા કોંગ્રેસના મિત્ર મારી સામે બેઠા છે એને મારે એટલું જ પૂછવું છે કે તમે લોકો જ્યારે અટલ બિહારી વાજપેયીના 2003નો આંકડો જુઓ 27 રૂપિયા, મનમોહન સિંહજીનો આંકડો તમે જુઓ તો 2006ની અંદર, 2006ની અંદર તમે 46 રૂપિયા, 2004 73 રૂપિયા. પેટ્રોલ લઈ ગયા 61 રૂપિયા. અત્યારે ઓઇલ કંપનીનું અત્યારનું નુકસાન એ લીટરે 3 રૂપિયા ઉપરનું હોવા છતાં એ સરકાર જ નરેન્દ્રભાઈ મોદીની છે કે જે આ વધારો નથી કરવા દેતી, પરંતુ જે ખોટ કંપનીઓને જવાની છે એ ક્યાંક ને ક્યાંક તો વધારવાની છે. પરંતુ મુદ્દો એ છે કે એક બાજુ જનતાને તકલીફ ન પડે અને ઓઇલ કંપની પણ આ દેશની જ ઓઇલ કંપનીઓ છે, આ 125 કરોડ જે નહીં માલિક છે એ જ કંપનીઓ છે, આમાં કોઈ કોંગ્રેસ કે ભાજપની માલિકીની કંપનીઓ નથી. એટલે એ કંપનીઓને બી ખોટ ના જાય અને દેશની ઇકોનોમી નુકસાન ના થાય. સંજયભાઈ તમે કદાચ કરે છે એ એમનું ચહેરો અરીસામાં જુએ કે પોતે હતા ત્યારે 73 રૂપિયા લાયા હતા, અત્યારે મોદી રાજમાં 75 રૂપિયા છે, એટલે કોઈ આમ નથી ફાટી પડ્યું. સંજયભાઈ તમે જયારે યુપીએ સરકાર હતી ત્યારે પણ ભાવ આસમાને હતા, બાય ચાન્સ અત્યારે તમે શું 50 રૂપિયામાં પેટ્રોલ ડીઝલ દેત?
દીપકભાઈ દીપક દીપક દીપકભાઈ મને જવાબ આપવા દો કે જ્યારે યુપીએની સરકારમાં તમે આંકડા જોઈ લો બેરલના શું હતા અને અત્યારે શું છે, $42 પણ આ જ ભાવ આને રાખ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ વેપાર કર્યો છે, જેમ પેલા દિલીપભાઈ પેટ્રોલ એસોસિએશન વાળાએ બહુ વડીલે બહુ સરસ વાત કરી કે જનતાથી ચૂંટાયેલી સરકાર છે, જનતાને લાભ આપવો જોઈએ, એની જગ્યાએ કઈ રીતે જનતાને લૂંટી લેવી, જનતાના ખિસ્સા કઈ રીતે કાપી લેવા અને ટોટલી વેપારી મગજથી સરકાર ચલાવી રહ્યા છે. છેલ્લા 4 વર્ષમાં કઈ યોજનાઓમાં પાછળ કરોડો રૂપિયાને જે એમને જાહેરાતો પાછળ રૂપિયા ખર્ચ્યા છે, એમના એક એક પ્રસંગો તમે જોઈ લો, પાત્ર ભપકા પાછળ જ પૈસા ખર્ચ્યા છે. કઈ મુદ્રા યોજનામાં યુવાનોને રોજગારી મળી છે, કઈ 2 કરોડ યુવાનોને રોજગારી મળી છે, જનતાની વચ્ચે છો જ નહીં આપ્યું છે, તમે જનતાની વચ્ચે છો જ નહીં, યોજનાઓનો ડર બતાવીને સાંભળો, માત્ર લોકો તમે એવી કેટલી મહિલાઓને ઓળખો છો, આ દેશમાં 31 કરોડ લોકો અમે જનધન ખાતામાં ડાયરેક્ટ પૈસા મળે છે, કેટલાના ઘરે તમે ગયા, તમારા આંકડામાં 11 કરોડ ખોટા બોલતા હોય તો તમે અમને સુપ્રીમ કોર્ટમાં જઈને ખોટા પાડો, તમે આંકડા ખાલી કાગળ પર છે તમારા, ત્યાં ખોટા પાડો, 11 કરોડ મહિલાઓની આંખમાં ધુમાડો જતો છે, આંકડાઓમાં કાગળમાં ના જાવ, ધુમાડો બંધ કરે છે, મફત નથી ગયા દેશના સિંહ, તમે આંખમાં ધૂળ નાખો છો, 11 કરોડ યુવાનોને જનતાની આંખમાં ધૂળ નાખો, 21,000 કરોડ રૂપિયા ભાજપની સરકારે કર્યું, ગુજરાતની અંદર 1 કરોડ લોકોને, 1,19,00,000 ગુજરાતના લોકોને લાભ મળ્યો ભાઈ, ખેડૂતો ખેડૂતો પણ પાડે છે, યુવાનો પાડે છે, ટેક્સટાઈલ ઉદ્યોગ સાફ થઈ ગયો, આયુષ્યમાન ભવ યોજનામાં 50 કરોડ નાગરિકોને, ચલો કેટલા યુવાનો બેકાર થયા, 5 લાખ રૂપિયા સુધીનું આરોગ્ય નોટબંધી અમે સેન્ટર આપ્યું, તમે કયા ગરીબ દર્દીઓને મળવા ગયા, અરે ભાઈ બંધ થઈ જાવ, કાગળ પર છે, ખોટા પાડો તમે, ચરણભાઈ તમે ખોટા પાડો, તમારી વાતો અને શબ્દોમાં લોકોને ભેરવી કરી રહ્યા છે, લોકોને આંખમાં ધૂળ નાખી રહ્યા છો, ગણાવી છે રોજગારીની વાત આવી ગઈ, ગેસના સિલિન્ડરના ભાવ કેટલા છે એની ચર્ચામાં આપણે ન પડીએ, બાકી ફંટાઈ જશે ચર્ચા, પરંતુ જે તમામ બાબતો એમણે ગણાવી છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી જ આ બધી યોજનાઓને સફળ કરી શકાશે, સરકાર પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી, 2 લાખ કરોડ રૂપિયા જાણીશું. એક તો છે ને આ દેશમાં જે ચૂંટણીનું તંત્ર છે ને એ બહુ વિચિત્ર છે, એટલે એમાં જે સસ્તી લોકપ્રિયતા મેળવવાનું એક પગલું ભરાય છે, ફ્રી બીઝ જેને ઇંગ્લિશમાં કહે છે, એટલે તમે મફત બધું આપો, હવે એ બધું મફત ક્યાંથી આવશે, તો ક્યાંકથી જનતાની કમર ઉપર જ એનો બોજો આવવાનો છે, તમે પાણી મફત આપો, આ વીજળી મફત આપો, આ બધી જે જાહેરાતો થાય છે, ખેડૂતોનું દેવું માફ કરો, હવે ખેડૂતોની કદાચ સમસ્યા વ્યાજબી હશે, પરંતુ કોઈ એ લાંબા ગાળાનું સોલ્યુશન નથી વિચારતા કે ભાઈ ખેડૂતોને સ્વાવલંબી કેવી રીતે બનાવી શકાય, હવે આ જે વાત છે આના કારણે ધીમે ધીમે હવે વેરા ક્યાંથી, આવક તો ક્યાંકથી મેળવવી પડે ને, તો એ આવકમાં વેરામાંથી પણ એ જ છે કે તમે આજે કોર્પોરેટને તમે અમુક માફી આપો છો, એને જ્યારે કેપિટલ ટેક્સ ગેઇનની જ્યારે વાત થાય છે ત્યારે એ લોકો વિરોધ કરે છે, રસ્તો શું એ તરફ આવું, લોકો આ કોઈ ટેકનિકલી મુદ્દા ઉપર નથી સમજવાના, એ તરફ લોકલ નિયમો ખબર નથી હોતા, લોકલ નિયમો કોર્પોરેશનના અને જિલ્લા પંચાયતના પેટ્રોલ જે આડકતરું છે, હવે તમે કાયર ની જુઓ કે કાર અને ટુ વ્હીલર ના વેચાણ આપણે January 2018 ની વાત કરીએ તો એમાં ડબલ ડિજિટમાં વધારો થયો છે, એટલે આ જે વાત છે લોકો પણ સમજતા નથી, ટ્રાન્સપોર્ટેશન પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો એની સુવિધાય નથી, એ વાત પણ સાચી છે, પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની જે ઉપયોગ થવો જોઈએ નથી થતો, આ બધાના કારણે, અને બીજું છે કારણ કે આપણે આયાત કરીએ છીએ પેટ્રોલ, એટલે એ બધું વિદેશી ઉંડિયામણમાં જાય છે, એટલે આ બધા જ ફેક્ટર કારણભૂત છે કે એના કારણે પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે, અને એની સામે જે પગલાં લેવા જોઈએ, ટેક્સ રેટમાં વધારે લોકો આવવા જોઈએ, કોર્પોરેટને તમે ઓછી થોડીક રાહત આપો, ફ્રી બીઝ ની ઓછી કરો, તો આ બધાના કારણે તમારે થશે, કરવામાં આવે તો ખરેખર જનતા માટે રાહત થઈ શકે છે, પરંતુ એ દિશામાં પ્રયાસ કરવા પડશે, બિલકુલ તોરલ, આજે આપણે જે ચર્ચા કરી એનો સારાંશ શોધવાની કોશિશ કરી કે પેટ્રોલ ડીઝલના ભાવમાં અછે દિનના ન્યૂઝ ક્યારે આવે, ભાજપના નેતાએ આશાવાદ વ્યક્ત કર્યો કે નરેન્દ્ર મોદી લોકોના છે, લોકોની ચિંતા કરે છે, હવે જોવાનું એ રહેશે કે પેટ્રોલ ડીઝલના ભાવ ગગડે છે એ ન્યૂઝ ક્યારે આવે છે.
બિલકુલ. તો આપ તમામ જે મિત્રો અમારી સાથે ચર્ચામાં જોડાયા આપ તમામનો ખૂબ ખૂબ આભાર. ફ્યુઅલની બ્રેક ફેલ વાદ વિવાદમાં આ વિષય પર આપણે ચર્ચા કરી રહ્યા હતા. આખરે જનતા તો ઈચ્છી રહી છે કે તેના માટે રાહતરૂપી સમાચાર આવે. દીપકજી જે રીતે આપે જણાવ્યું એ રીતે હવે સરકાર ક્યારે જનતા માટે કોઈ પગલાં લે છે તેના પર સૌ કોઈની નજર રહેશે. વાદ વિવાદમાં આવતીકાલે એક નવા જ વિષય સાથે ફરીથી બરાબર 7:30 કલાકે મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો ઝી 24 કલાક. રજા આપશો. નમસ્કાર.